विषय सामाजिक विज्ञान प्रश्न सेमेस्टर फर्स्ट पाठ सात आबोहवाईक फेरफार तेना प्रश्नों की समझूती मेळवी संपूर्ण वीडियो छे ए आजना पाठ नी अंदरनो छे तो ते जुवानु भूलता नहीं। प्रश्न पहलो नीचेना प्रश्नोना उत्तर आपो। एक ग्लोबल वॉर्मिंग थी विश्व में केवी विनाशक असरो थवानी संभावना छे ते जणावो अथवा टूंक नोंध लखो। बदलाती आबोहवा एटले के क्लाइमेट चेन्ज थी थनारी विनाशक असरो। उत्तर ग्लोबल वॉर्मिंग थी अथवा बदलाती आबोहवा एटले के क्लाइमेट चेन्ज थी थनारी विनाशक असरो। एक वनस्पतिना उत्पत्ति वृद्धि अने आयुष्यमां फेरफारो थई रह्या छे। बे चकली अने गीध जेवी पक्षीओनी जातिओ लुप्त थई रही छे। त्रण हिमालयनी लगभग 2000 हिमनदीओ पीगड़ी गई छे। चार छेला 10 वर्षमां दुकाळ वावाझोडું अतिवृष्टि पूर वगैरे आपत्तिओ वधी रही छे। पांच ज्यां वधारे वरसाद त्यां ओछो वरसाद अने ज्यां ओछो वरसाद त्यां वधारे वरसाद पड़ी रह्यो छे। दाखला तरीके राजस्थान अने दुबईमां वधारे वरसाद पड़े छे ज्यारे मेघालयमां अनावृष्टि थाय छे। छ भूगर्भ पाणीનો સ્તર ઘટી રહ્યો છે। સાત હિમનદીઓ પીગળવાથી સમુદ્રની સપાટી વધી રહી છે તેમજ સમુદ્ર કિનારાનું ધોવાણ વધી રહ્યું છે। આઠ તાપમાન વધતા મનુષ્યો ડિહાઈડ્રેશન અને કુપોષણના ભોગ બની રહ્યા છે। નવ ઋતુચક્રમાં પરિવર્તન આવી રહ્યું છે। શિયાળા અને ઉનાળાની લાક્ષણિકતાઓ બદલાઈ રહી છે। દસ ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે દાખલા તરીકે કઠોળ। અગિયાર કોલેરા ડેન્ગ્યુ એટલે કે ડેન્ગી મલેરિયા યલો ફીવર સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। બાર વૈશ્વિક તાપમાનમાં વધારો થવાથી ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે। તેર મધપોડા નામશેષ થઈ રહ્યા છે। પ્રશ્ન બે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા કેવા પ્રકારના પગલાં લેવા આવશ્યક છે અથવા ટૂંક નોંધ લખો ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના આવશ્યક ઉપાયો। ઉત્તર ગ્લોબલ વોર્મિંગ અટકાવવાના આવશ્યક ઉપાયો એક કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરતા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો। બે વૃક્ષો વાવવા અને ઉછેરવા વૃક્ષ છેદન અટકાવવું વનીકરણથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે। ત્રણ પોલિથીન બેગ પર પ્રતિબંધ મૂકવો। ચાર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો। પાંચ સમુદ્રમાં લોકણો છાંટવા જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે। છ ખેતરોમાં લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું સજીવ ખેતી કરવી। સાત પશુઓના ખોરાકમાં
બાયોટિક ભેળવવા, જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. 8. ગૃહ ઉપયોગી અને સાર્વજનિક પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. 9. વનસ્પતિનો દર ઘટાડવો. 10. ઘરોમાં કે અન્ય ઇમારતોમાં વીજળીની બચત કરવા હવા ઉજાસ કુદરતી રીતે મળે એવી વ્યવસ્થા કરવી. 11. ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરવો. 12. ઘરની આસપાસ ફૂલછોડ અને વૃક્ષો વાવવા. 13. પાણી, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ વગેરે કુદરતી સંપત્તિઓનો ઉપયોગ ઓછો કરવો. 14. વરસાદના પાણીનો સંગ્રહ કરવો. 15. CNGનો ઉપયોગ વધારવો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું? ઉત્તર: ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડે છે, પરિણામે છોડ, શાકભાજી અને ફળોનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી, તેથી તેમણે પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે એ હેતુથી કાચ કે કાપડની દિવાલો અને છતવાળું ગ્રીનહાઉસ એટલે કે હરિતગૃહ બનાવવામાં આવે છે. આમ કરવાથી ગ્રીનહાઉસ પર પડતા સૂર્યપ્રકાશથી ગ્રીનહાઉસમાંના છોડ, શાકભાજી અને ફળો ગરમ થાય છે અને તેની ગરમી ગ્રીનહાઉસમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે દ્વારા જળવાઈ રહે છે. આ ઘટનાને ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે હરિતગૃહ પ્રભાવ કહે છે. પ્રશ્ન 2. રોજિંદા જીવનમાં તમે ક્યાં ક્યાં ઉપકરણો વાપરો છો જેનાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે તેની યાદી કરો. ઉત્તર: વૈશ્વિક તાપમાનમાં વધારો કરતા રોજિંદા જીવનમાં વપરાતા ઉપકરણો: ટેલિવિઝન, એસી, ટ્યુબલાઇટ, બલ્બ, કોમ્પ્યુટર, લેપટોપ, ફ્રીઝ, ગીઝર, હીટર, સ્કૂટર, બાઇક, મોટરકાર, ફોન, મોબાઈલ, ઇલેક્ટ્રિક મોટર, પંપ વગેરે. પ્રશ્ન 3. વાતાવરણમાં મિથેન CH4 વાયુના ઘરખમ વધારાના મુખ્ય કારણો જણાવો. ઉત્તર: વાતાવરણમાં મિથેન એટલે કે CH4 વાયુના ઘરખમ વધારાના મુખ્ય કારણો: 1. પશુઓના ઉચ્છવાસ અને ચયાપચન એટલે કે 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન. 2. ડાંગરની ખેતી 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન. 3. સેન્દ્રિય કચરો સડવાથી એટલે કે 7 કરોડ મિથેન વાયુનું ઉત્સર્જન. પ્રશ્ન 4. પાઠ્યપુસ્તકના પાના નંબર 37 ઉપર આપેલા ભારતના નકશાને જુઓ, વિચારો અને સમજીને લખો કે ભારતમાં વિવિધ સ્થળે હવામાન કેવું છે. ઉત્તર: નકશામાં દર્શાવેલા તાપમાન જોતા જણાય છે કે ભારતમાં હાલ શિયાળો પર્વતે છે. ઠંડીનું પ્રમાણ ઉત્તર ભારતમાં વધારે, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં સાધારણ તથા દક્ષિણ ભારતમાં સાવ ઓછું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં 33 સેલ્સિયસ છે, જ્યારે સૌથી ઓછું એટલે કે લઘુત્તમ તાપમાન લખનૌમાં 9 સેલ્સિયસ છે. ભારતના ઉત્તરના પહાડી પ્રદેશો અને તમિલનાડુ સિવાયના બધા પ્રદેશોમાં આકાશ એકંદરે વાદળા વગરનું સાફ છે. તમિલનાડુમાં
આકાશ વાદળથી છવાયેલું છે. ત્યાં વરસાદ થવાથી તેમજ પશ્ચિમ હિમાલયના પહાડી પ્રદેશોમાં વરસાદ કે હિમવર્ષા થવાની સંભાવના છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. વાતાવરણ કોને કહે છે અથવા વાતાવરણ એટલે શું? ઉત્તર. પૃથ્વીની બધી બાજુએ વીંટાળેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. 2. વાતાવરણ શાથી દૂષિત થાય છે? ઉત્તર. વાતાવરણ ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, યાંત્રિક વાહનો, ઘર વપરાશના બળતણો વગેરે દ્વારા દૂષિત થાય છે. 3. વાતાવરણનો ફેરફાર કોને કહે છે? ઉત્તર. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જ જે ફેરફાર થાય છે તેને વાતાવરણનો ફેરફાર કહે છે. 4. હવામાન એટલે શું? ઉત્તર. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વાતાવરણ વરસાદથી ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે. 5. આબોહવા એટલે શું? ઉત્તર. કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના એટલે કે લાંબા ગાળાના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહે છે. 6. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? ઉત્તર. ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય કરી હવાને ઉફાળી રાખે છે. આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું તાપમાન વધ્યું છે. તેને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ કહે છે. 7. આબોહવા પરિવર્તન નો પ્રશ્ન સાથી ઉદ્ભવ્યો છે. ઉત્તર. ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રેટ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, હેલોકાર્બન વગેરે વાયુઓ ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. પ્રશ્ન 8. વાતાવરણમાં નાઇટ્રેટ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું થયું છે? ઉત્તર. વાતાવરણમાં નાઇટ્રેટ ઓક્સાઇડનું પ્રમાણ 319 પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન્સ 10,319 ભાગ થયું છે. 9. કઈ કઈ વસ્તુઓના ઉપયોગથી વાતાવરણમાં ક્લોરોફ્લોરિન કાર્બનનું પ્રમાણ વધે છે? ઉપયોગ. ફોર્મ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્જન, એરોસોલ સ્પ્રે વગેરે વસ્તુઓના ઉપયોગથી વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધે છે. 10. બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત ક્યાં ક્યાં છે? ઉત્તર. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભારતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. 11. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌપ્રથમ ક્યારે અને ક્યાં સંમેલન યોજાયું હતું? ઉત્તર. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌપ્રથમ ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે સંમેલન યોજાયું હતું. 12. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ક્યા દેશમાં બેઠક કરવામાં આવી હતી? ઉત્તર. પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ એટલે છેલ્લે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક કરવામાં આવી હતી.
પ્રશ્ન 13. ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વની દેશની બેઠકોમાં શું નક્કી કરવામાં આવ્યું? ઉત્તર: ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વના દેશોની બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે યુએસએ જેવા વિકસિત રાષ્ટ્રોએ કાર્બન કટ ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિનો ગંભીરપણે અમલ કરવો જોઈએ, જ્યારે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને તેમના વિકાસ માટે વધુ કાર્બન વાયુ છોડવાની છૂટ આપવી જોઈએ. આ માટે તેમણે 100 અબજ ડોલરની મદદ કરવી. પ્રશ્ન 14. વિશ્વમાં દર વર્ષે ક્યા દિવસે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઉત્તર: વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 14. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે? જવાબ: ડી, સાઉદી અરેબિયા. 2. નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે? જવાબ: એ, નોર્વે. 3. નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? જવાબ: સી, ફિલિપીન્સ. 4. ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે? જવાબ: ડી, કાર્બન ડાયોક્સાઇડ. 5. નીચેના કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: સી, મિથેનને. 6. ડાંગરની ખેતી દ્વારા કેટલાક ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ: એ, 15 કરોડ. 7. સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ: 7 કરોડ. 8. પશુઓના ઉચ્છવાસ અને ચયાપચનની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? જવાબ: ડી, 14 કરોડ. 9. વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: બી, 16 સપ્ટેમ્બર. 10. ઈસવીસન 1772માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? ઉત્તર: બી, સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. 11. ઈસવીસન 1972ની પ્રથમ બેઠક બાદ પર્યાવરણને બચાવવા વિશ્વના દેશની બેઠક કયા શહેરમાં મળી હતી? જવાબ: ડી, બ્રાઝિલના રિયો દ જિનો જનીરો શહેરમાં. 12. ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? જવાબ: સી, ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં. 13. વિશ્વમાં શહેર સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ: એ, 4.5. 14. ભારતનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ: ડી, 1.2. 15. યુએસએનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? જવાબ: બી, 20.6. પ્રશ્ન 5. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનો ખાલી જગ્યા પૂરો. 1. પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે? જવાબ: વાતાવરણ. 2. ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા ખાલી જગ્યાના રાખવામાં આવે છે? જવાબ: કાચ. 3.
ખરજગ્યા વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. જવાબ, કાર્બન ડાયોક્સાઇડ. ચાર, છેલ્લા 100 વર્ષમાં પૃથ્વી પર ખરજગ્યા સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ જણાય છે. જવાબ, 0.6. પાંચ, નાઇટ્રાઇડ ઓક્સાઇડનું પ્રમાણ 270 PPM થી વધીને હાલ ખાલી જગ્યા PPM થયું છે. જવાબ, 319. છ, CFCનું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણથી વધુ થાય છે. જવાબ, ઇલેક્ટ્રોનિક. સાત, UN ના ઠરાવથી 16 સપ્ટેમ્બરનો દિવસ ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવાય છે. જવાબ, ઓઝોન. આઠ, તાપમાન વધતું અટકાવવા સંપત્તિનો ખાલી જગ્યા ઉપયોગ જરૂરી બન્યો છે. જવાબ, વિવેકપૂર્ણ. પ્રશ્ન છ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ઉદ્યોગ કારખાના પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. જવાબ, સાચું. બે, કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. જવાબ, ખોટું. ત્રણ, ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ ઘટવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. જવાબ, ખોટું. ચાર, આજથી 100 વર્ષ પહેલા CO2નું પ્રમાણ 275 PPM હતું, તે આજે 350 PPM થયું. જવાબ, સાચું. પાંચ, નાઇટ્રાઇડ ઓક્સાઇડનું પ્રમાણ 270 PPM થી વધીને 470 PPM થયું છે. જવાબ, ખોટું. છ, ગ્લોબલ વોર્મિંગના કારણે મધપુડા નામશેષ થઈ રહ્યા છે. જવાબ, સાચું. બોક્સ પ્રશ્નોત્તર. પ્રશ્ન, નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ ધરાવતા પ્રદેશો શોધી અહીં આવું કેમ છે તેના કારણો લખો. પહેલું, રશિયા, તેની ગરમી છે 15 સેલ્સિયસ, ઠંડી છે -20 સેલ્સિયસ, વરસાદ 100 સેમી. તેનું કારણ છે, રશિયા ઉત્તમ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે, તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 15 સેલ્સિયસ જેટલું અને સરેરાશ લઘુત્તમ તાપમાન 20 સેલ્સિયસ જેટલું ઊંચું રહે છે. દરિયા કિનારાથી દૂર અને સ્ટેપ પ્રદેશોમાં થોડો વધારે વરસાદ પડે છે, જ્યારે શિયાળામાં દેશના ઘણા ખરા ભાગોમાં હિમવર્ષા થાય છે. બે, ઈરાન, તે એશિયા ખંડની પશ્ચિમે અને કર્કવૃતની ઉત્તરે આવેલો દેશ છે. અહીંનો મોટા ભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે, તેથી અહીં વિષમ આબોહવા છે. અહીં સરેરાશ મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ જેટલું અને સરેરાશ લઘુત્તમ તાપમાન 10 સેલ્સિયસ જેટલું છે. પૂરતા ભોજનના અભાવે ઈરાનમાં માત્ર 50 સેમી જેટલો વરસાદ પડે છે. ત્રણ, બ્રાઝિલ, તે વિશ્વવૃત અને કર્કવૃત વચ્ચે આવેલો દેશ છે, તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 38 સેલ્સિયસ અને સરેરાશ લઘુત્તમ તાપમાન 25 સેલ્સિયસ રહે છે. અહીં કાયમી વ્યાપારી પવનો વાય છે. અહીં જંગલો આવેલા છે, તેથી 250 સેમી જેટલો વરસાદ પડે છે. પાંચ, ચાર, નોર્વે, તે ઉત્તર સમતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો છે, તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 10 સેલ્સિયસ જેટલું સાધારણ અને સરેરાશ લઘુત્તમ તાપમાન
40 સેલ્સિયસ જેટલું નીચું રહે છે. અહીં ઉત્તર એન્ટેટિક મહાસાગરના ગરમ પ્રવાહની અસરથી વરસાદ 50 સેમી જેટલો પડે છે. શિયાળામાં અહીં હિમવર્ષા થાય છે. 5. ફિલિપીન્સ. તે વિષુવવૃત્તથી ઉત્તરે 10 અક્ષાંશવૃત્તની 20 અક્ષાંશવૃત્ત વચ્ચે આવેલો ટાપુઓનો દેશ છે. દરિયાઈ આબોહવાને કારણે અહીં 30 સેલ્સિયસથી 35 સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે. અહીં દરિયા પરથી ભેજવાળા વ્યાપારી પવનો વાય છે, તેથી અહીં 300 સેમી જેટલો ભારે વરસાદ પડે છે. 6. સાઉદી અરેબિયા. તે વિષુવવૃત્તથી ઉત્તરે 15 સેલ્સિયસ અક્ષાંશવૃત્તથી 30 અંશ જેટલું અક્ષાંશવૃત્ત વચ્ચે આવેલો છે. કર્કવૃત્ત તેની મધ્યમાં થઈને પસાર થાય છે. વળી તેના મોટા ભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે, તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 45 સેલ્સિયસ જેટલું ઊંચું અને સરેરાશ લઘુત્તમ તાપમાન 29 સેલ્સિયસ જેટલું રહે છે. ભેજવાળા પવનો અહીં સુધી આવતા સૂકા બની જતા હોવાથી વરસાદ માત્ર 10 સેમી પડે છે. વિચારો. પ્રશ્ન પહેલો, ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા શા માટે કાચના રાખતા હશે? ઉત્તર, કાચના બારી બારણાને લીધે ઘરમાં આવેલી સૂર્યની ગરમી ઘરમાં જ રહે છે. વળી તેના કારણે બંધ ઘરમાં દિવસે પ્રકાશ મળી રહે છે, તેથી ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના રાખવામાં આવે છે. પ્રશ્ન બે, ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ, જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય? એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ પણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય? ઉત્તર, જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે. જો તેનું પ્રમાણ વધી જાય તો આબોહવા પરિવર્તનનો પ્રશ્ન વધુ વિકટ બની જાય. પ્રશ્ન ત્રણ, તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણો કેવા હોવા જોઈએ? ઉત્તર, તાપમાનમાં થતી વૃદ્ધિથી અસરથી બચવા આપણા રહેઠાણો નીચે પ્રમાણે હોવા જોઈએ. 1. રહેઠાણમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે, તેમજ હવાની અવર જવર થાય એ રીતે બારી બારણા, છત વગેરે રાખવા જોઈએ. 2. રહેઠાણની છત વધારે તપે કે ઠરે નહીં, તેની ઢાળવાળી તેમજ નળિયા ગોઠવેલી બનાવવી જોઈએ. 3. રસોઈ માટેનો ચૂલો, કોલસાની સગડી કે ગેસનો ધુમાડો રહેઠાણની ઉપર જતો રહે એ માટે રસોડાના ચીમની ગોઠવવી જોઈએ. પ્રવૃત્તિઓ. 1. વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરની ઉજવણીના ભાગરૂપે તમારી શાળાના પ્રાંગણમાં તેમજ તમારા ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવો. 2. ગાંધીનગરમાં આવેલી ગીર ફાઉન્ડેશન નામની પર્યાવરણલક્ષી સંસ્થાની મુલાકાત લઈ તેનો પરિચય મેળવો. 3. પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. આ વિષય પર ચર્ચા સભા, નિબંધ સ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો. જો મારો આ વિડીયો તમને થોડો પણ ઉપયોગી હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. Thank you for watching this video.